कोशिश करी लो मैं कोई के नहीं डरता। तू नहीं तो तारो फोटो पर चालशे, ચેતર વસાવા નહીં તો ચેતર વસાવાના ફોટાથી પણ કામ ચાલી જશે. ચેતર વસાવા પર ચાલતા કેસને લઈને તેમને ડેડિયાપાડા વિસ્તારમાં જવાની સખત મનાઈ છે. તેથી ડેડિયાપાડા વિસ્તારમાં સાગબારામાં પ્રચાર તેઓ નથી કરી શકતા. તેથી ગામમાં તેમનો પ્રચાર જે છે તે તેમના કટઆઉટ સાથે અત્યારે કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ચેતર વસાવાની ઉપસ્થિતિ કટઆઉટ દ્વારા દર્શાવવાનો પ્રયાસ જે છે તે આમ આદમી પાર્ટી અત્યારે કરી રહી છે. ત્યારે આપણે જોઈએ કે ચેતર વસાવાનો પ્રચાર જે છે તે તેમના કટઆઉટ સાથે કઈ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરાઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીના સંદર્ભે આજની જે મીટિંગ છે, સમય 11:30 જેવો થવાયો છે અને ગામડાનું વાતાવરણ તો આપણું એવું હોય કે 9 વાગે સૂઈ જતા હોય અને છતાં તમે 11:30 વાગે પણ હજી એક પણ વ્યક્તિની આંખમાં ચોખ્ખો નથી, એ જ એવું બતાવે છે કે અહીંયા ચેતર વિસાવ એક જ ચાલે, ચેતર વસાવા જ ચાલે. અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો જે છે એ ચેતરભાઈ તમારા વિસ્તારમાં નથી આવી શકતા, કારણ કે બીજેપી દ્વારા, ભાજપ દ્વારા એમને રોકવામાં આવ્યા છે. એટલે એમના વતી તમામ આગેવાનો જે કોઈ પણ આવ્યા છે, દેવાભાઈ છે, નિરંજનભાઈ છે, મહેશભાઈ છે, બાકીના તમામ જે કે યુવાનો છે, મારી સાથે અમદાવાદથી 2 યુવાન મિત્રો પધાર્યા છે બંને, અને બાકીના જે કે પણ મહાનુભાવો અહીંયા બેઠા છે, પણ હમણાં અહીંયા સ્વાગત ચાલતું હતું તો એક વાતની મેં નોંધ લીધી, બધાનું સ્વાગત ચાલતું હતું નિરંજનભાઈ, તો અહીંયાથી એક વડીલ જે છે એ બત્તી સાથે સ્વાગત કરવા આવ્યા, ટોર્ચ લઈને સ્વાગત કરવા આવ્યા, ટોર્ચ એણે ટીંગાડી હતી. હવે તમને કોઈને ખબર પડી હું કામ ટીંગાડીને આવ્યા થાય, કોઈને ખબર છે? ગઈ લોકસભામાં ખૂબ મત આપ્યા, એને ગોતવા નીકળ્યા છે, ક્યાં ક્યાં દેખાતા નથી. મોટી મોટી વાતો કરીને ગયા છે, જે આવતા જ નથી. બીજી વાત, ચેતરભાઈ તમારી વચ્ચે નથી આવી શકતા. ચેતરભાઈને આ તમારા જે વિધાનસભા છે એમાં આવવા માટેનો, પ્રવેશ કરવા માટેનો પ્રતિબંધ ભાજપે કર્યો છે. અને જે વાત કરી કે ભરૂચની અંદર રાતે સુવાનું નહીં, એટલે એ વાત ઉપરથી મને તો એવું લાગે કે આ ભાજપ વાળા કેમ એવું લાગતા હોય કે ચેતરભાઈને જીતાડવા માંગતા હોય. જોજો, સમજજો હુકમ, કારણ કે ડેડિયાપાડા અને સાગબારા બે માં તમારે આવવાનું નહીં, કારણ કે ભાજપને ખબર છે કે ત્યાં ચેતરભાઈ જવાની જરૂર નથી, ત્યાં લોકો ભેગું કરી લેશે. અને બીજું, ભરૂચમાં તમારે સુવાનું નહીં. શું કામ? કે તમે સુઈ જશો તો મત નહીં મળે, એટલે જાગતા રહ્યો અને દોડતા રહ્યો. એટલે મને તો એવું લાગે છે કે ભાજપ વાળા જ ઈચ્છે છે કે ચેતરભાઈ જીતે. એટલે તમારા ગામમાં કોઈ બુથ પ્રમુખ ભાજપના હોય તો એને કહેજો કે ઉપરથી નક્કી થઈ ગયું છે, ભાજપ વાળાએ ચેતરભાઈને જીતાડવાનું છે, તમે શું કામ ગોથા મારો છો, થોડો છો. અને ત્રીજી એક મારી વાત, આમ તો મારા ખ્યાલથી બધા ગામડામાં રહીએ છીએ એટલે ખેતી સાથે જ બધા ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય, ખેતી સાથે સંકળાયેલા ખરા ને? મારે તમારી પાસેથી એક થોડુંક સમજવું છે. અહીંયા વાવેતર શેનું થાય? કપાસનું વાવેતર કરો, તુવેર અને બાકી ડાંગર. ઓકે, હવે માની લો કે આપણે એવું થાય ખરું કે માની લો કે 3 પાક લેતા હોય, ચોમાસુ, શિયાળુ, ઉનાળો, એક ને એક વાવેતર કરી રાખીએ, થાય ખરું એવું? કપાસ વાવીએ પછી પાછો એને ઉપાડીને પાછો કપાસ વાવી દઈએ, પાછો કપાસ વાવી દઈએ, આવું કરીએ? ના થાય ને? હું કામ ન થાય, ફેલ જાય ને? હું કામ? કારણ કે એક ને એક વાવેતર કરીએ તો ઉતારો ન આવે, એટલે આપણે વાવેતર બદલતા રહીએ, કરીએ ને? આ એક સામા આપણે ગામડા લોકોને ખબર છે કે ભાઈ એક ને એક વાવેતર બહુ ન કરાય, એક ને એક બિયારણ બહુ ન જીકાય, બાકી ઉતારો ન આવે. સમજી ગયા? 30-35 વર્ષથી એક ને એક બિયારણ વાવીએ છીએ, હવે તો સમજવું પડે કે ઉતારો નથી આવતો. અને એ બિયારણ કેવું કે હારું આવ્યું હોય તો બરોબર છે, બાવળ નું નહીં, એ ગંદો બાવળ. આંબો આવ્યો હોય તો કેરી આપે તો કઈક અથાણું કરવા થાય, ખાવા થાય. આ તો પડા આપે, કાંટા લાગે બાવળમાં તો શું થાય, કાંટા લાગે ને પડા આપે.
એટલે તમારું આ દુઃખ ને દર્દ અમે જોયું ને, એટલે હું છે 500 કિલોમીટર ત્યાં દૂર આવ્યો છું કે સારું બિયારણ લઈને. ભાઈ લ્યો સારું બિયારણ છે, આવો. કમ્પ્લેટ કેસર કેરીની કલમ લઈને આવ્યો છું. કલમ વાવો તો કેરી આપશે. અને આ 3-3-35 વર્ષથી બિયારણ વાવ્યું ને એને ઉખેડીને સાઈડમાં મૂકો, નવું વાવેતર કરો આ વખતે. એના માટે તમને અપીલ કરવા માટે આવ્યો છું. એટલે વિશેષ ચર્ચા ન કરતા છેલ્લી માત્ર મારી વાત એટલી જ કરું કે ગામડામાં રહેતા લોકો માટે ને તમારા ને મારા માટે પૈસો પદ પ્રતિષ્ઠા કરતા પણ આપણું સ્વાભિમાન આપણને વધારે વાળું હોય. આપણા વિસ્તારનું નામ ક્યાંય મોટું થાય, આપણા વિસ્તારનું નામ ક્યાંય ગુંજે તો આપણને સારું લાગે. આપણે ક્યાંક બીજા વિસ્તારમાં ગયા હોય ને કોઈ એમ કે હું આ બરાબર છે, ડેડિયાપાડા હું જાણું છું, ઓળખું છું, તો આપણને સારું લાગે કે ઓહો આપણા વિસ્તારનું નામ ગુંજે છે. હવે એમાંથી એક વાત કહું, તમે ચેતરભાઈને જીતાડી, ચેતરભાઈને આશીર્વાદ આપીને તમે ગુજરાતમાં તો ડેડિયાપાડા ને ભરૂચનું નામ ગુંજતું કરી દીધું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું કારણ કહું કે સૌરાષ્ટ્રના ખૂણાની અંદર પેલા ડેડિયાપાડા એટલું બધું કોઈને ખ્યાલ નતો, આમ કદાચ ક્યાંક સાંભળ્યું હોય, પણ તમે ચેતરભાઈને જીતાડીને મોકલાને ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો, સતત મીડિયામાં રહ્યા, સતત અવાજ ઉઠાવતા રહ્યા, તો એના કારણે ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રમાં મારી સાથે આવજો, હું તમને સાથે લઈ જઈ. સેવાળાના કોઈ આદમીને જઈને ખાલી એટલી વાત કરજો કે અમે ચેતરભાઈ વસાવાને જાણીએ છીએ, તો એમ કહેશે તમે ડેડિયાપાડાથી આવો છો, તો આ તમારા વિસ્તારનું નામ મોટું થયું કે ન થયું? સારું લાગ્યું, મજા આવી? તો આલોન દેશમાં કરીએ, ગુજરાતમાં પૂરું થયું હોય દેશમાં જઈએ. ગુજરાતમાં નામ મોટું થયું હોય તો હવે ચેતરભાઈ વસાવાને જીતાડીને સંસદમાં મોકલો. હું દાવા સાથે સાહેબ આપને કહું કે આવનારા સમયની અંદર આ દેશના કોઈ પણ ખૂણામાં જતું રહેવાનું, આ દેશના કોઈ પણ ખૂણામાં જઈને ચર્ચા કરજો કે અમે ગુજરાતમાંથી આવીએ છીએ, ચેતરભાઈ વસાવાના વિસ્તારમાંથી આવીએ છીએ, કે તમને દેશના કોઈ પણ ખૂણામાંથી અવાજ આવશે કે તમે ભરૂચમાંથી આવો છો કે તમે ડેડિયાપાડાથી આવો છો. આ વિસ્તારનું નામ જો દેશમાં રોશન કરવું હોય તો લોકસભામાં અત્યારથી જ લાગી જાઓ. અને હવે એ રોશન કરવું હોય ચેતર, જો હવે એક વસ્તુ મજાની કહું, બધી જગ્યાએ કહું છું ને અહીંયા કહું, અહીંયા તમે બધા બેઠા આવ્યા સાંભળો છો, અમે અહીંયા કલાકથી લગભગ પીટીએ છે ભાષણ. હવે મૂળ વાત તો સાચી એ છે કે અમારે ચેતરભાઈ જીતાડવાનું છે ને તમારે ચેતરભાઈ જીતાડવા છે, આમ અમે માથાકૂટ કરીએ. તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.